नमस्कार विद्यार्थी मित्रों, आगळना विडियो में आपणे स्तंभ आकृति अने पास पासेनी स्तंभ आकृति जोई हती। आ विडियो नी अंदर आपणे विभाजित स्तंभ आकृति जोवाना छे के ज्यारे स्तंभ आकृति में दरेक स्तंभना मूल्य ने एक थी वधु पेटा विभागों में वेचवामां आवे। सामा पेटा विभागों में, तो त्यारे विभाजित स्तंभ आकृति दोरवानी होय छे। एनो मतलब एवो के एकज वर्ष अथवा तो एकज महीना माटे अलग अलग बे विभागों आपेला होय, एटले के पेटा विभागों होय, तो एवा संजोगों में आपणे विभाजित स्तंभ आकृति दोरवानी होय छे। स्तंभना पेटा विभागों ने अलग अलग रंगों अथवा तो शेडथी आकर्षित करवामां आवे, एकज स्तंभ होय पण ए स्तंभ ने अलग अलग रंग करवामां आवे अथवा तो अलग अलग डिजाइन आपवामां आवे छे। अने दरेक विभाग जे आँख दर्शावे ते आँख ए स्तंभनी अंदर लखवानो होय छे। तो अहीं एक अनुसूची आपेली छे के दर बे महीनाना गाळामां ग्राम्य अने शहेरी विस्तारोमां चॉकलेटना बॉक्सनुं वेचाण आपेलुं छे। तो अहीं जो क्षेत्र आपेला छे बे, ग्राम्य अने शहेरी, पण अहीं महीनाओ जे बब्बे महीना आपेला छे ते बब्बे महीनामां बब्बे पेटा विभाग आपेला छे के जान्युआरीमां ग्राम्यमां आटला ने शहेरीमां आटला, માર્ચ એપ્રિલમાં ગ્રામ્યમાં આટલા અને શહેરીમાં આટલા। એ જ પ્રમાણે આગળના બધા જ મહિનાઓમાં બબ્બે બબ્બે તમને પેટા વિભાગ આપેલા છે। તો આ પેટા વિભાગો પરથી આપણે કહી શકીએ કે આ અનુસૂચિ વિભાજિત સ્તંભ આકૃતિની હશે। તો હવે આપણે વિભાજિત સ્તંભ આકૃતિ જોઈએ કે કેવી રીતના એ દોરાય। તો વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલામાં પહેલું જ કામ અહીંયા એક્સ અક્ષ પર જે મહિનાઓ આપેલા છે તે મહિનાઓ લખી દઈએ, બરાબર। અને વાય અક્ષની ઉપર આપણને જે આંકડાઓ આપેલા હતા ગ્રામ્ય અને શહેરીના વેચાણના, તે આંકડાઓ વેચાણના આંકડા આપણે આની પર વાય અક્ષ પર દર્શાવવાના છે। તો હવે આ આલેખ દોરાય કેવી રીતના તે આપણે જોઈ લો કે જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં ગ્રામ્યની અંદર આપણને વેચાણના આંકડા 30 કીધેલા હતા। તો પહેલામાં પહેલું આપણે ગ્રામ્ય માટે દોરવું હોય તો 30 સુધીનો અહીંયા આલેખ આવી રીતના દોરી દેવાનો। 30 સુધીનો સાદી સંભાકૃતિ દોરતા હોય તે પ્રમાણે 30 સુધીનું દોરી દીધું। ત્યાર પછી આપણને એવું કીધું છે કે શહેરીના 40 હતા, તો 30માં 40 ઉમેરી એટલે 70 લગીન થાય, તો 70 દોરી દેવાના, 70 સુધી જવાનું અને એ સ્તંભ દોરી દેવાનો। જો વિદ્યાર્થી મિત્રો આ રીતના નહીં ફાવે તો તમારે ગ્રામ્ય અને શહેરી બંનેનો તમારે સરવાળો કરી દેવાનો આંકડાઓનો, એટલે 30 અને 40 બંનેનો આંકડો થાય તમારો 70। તો તમારે એક જ સ્તંભ 70 સુધીનો દોરી દેવાનો પહેલાં, અને ત્યાર પછી દાખલા તરીકે ગ્રામ્યના 30 છે તો 30ની સામે તમારે આડી એક લીટી દોરી દેવાની, એટલે ગ્રામ્ય અને શહેરી બંને અલગ અલગ થઈ જાય। પછી ગ્રામ્યમાં તમારે આવી રીતના કોઈ અલગ શેડ આપી દેવાનો, અહીંયા બ્લેક કલર આપેલો છે, અને શહેરીમાં તમને આવી રીતના આડી લીટી આપેલ છે। તો આ રીતના પણ તમે સ્તંભાકૃતિને અલગ અલગ દર્શાવી શકો છો। એ જ પ્રમાણે માર્ચ એપ્રિલમાં છે, તો માર્ચ એપ્રિલમાં 180 અને 135, તો બંનેનો સરવાળો થાય છે 115, તો એક જ સ્તંભ તમારે 115 સુધીનો બતાવી દેવાનો। ને એમાં પહેલામાં પહેલું ગ્રામીણ આપેલું છે, ગ્રામીણ આપેલું છે તમને 35, તો 35 પર આડી લીટી પાડી દીધી, એટલે ઉપર જે વધ્યું તે તમારું શહેરી બની જાય, અને ત્યાં તમારે આડી લીટી પાડી દેવાની અને ગ્રામીણમાં તમારે બ્લેક કલર કરી દેવાનો। આ રીતના પણ તમે સાદી વિભાજિત સ્તંભાકૃતિ દોરી શકો છો। પછીના તો સેમ એ રીતના તમારે આંકડાઓનો સરવાળો કરતા જવાનો અને એ દોરતા જવાનું છે, બરાબર। તો આ થઈ તમારી વિભાજિત સ્તંભ આકૃતિ। હવે આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ જોઈએ, કે સ્તંભ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો, એટલે તમે જ્યારે સ્તંભ આકૃતિ દોરતા હોય ત્યારે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની। તો પહેલું કે દરેક સ્તંભની પહોળાઈ સરખી જ હોય છે, કારણ કે સ્તંભની પહોળાઈ કોઈ મૂલ્ય દર્શાવતું નથી। આમાં તમારે કોઈ મૂલ્ય દર્શાવ નહીં, બધા સ્તંભની પહોળાઈ એક સરખી જ રાખવાની હોય છે। દાખલા તરીકે અત્યારે આપણે જે સ્તંભ આકૃતિ જોઈ ગયા તેમાં જે આપણે સ્તંભ દોરતા હતા, બસ તો એ એક સરખો જ સ્તંભ બધા જ વર્ષોમાં અથવા તો બધા જ મહિનાઓમાં આપણે લેવાનો હોય છે, એટલે સ્તંભની પહોળાઈ અહીંયા આપેલી છે। તો સ્તંભની પહોળાઈ એટલે કે આ રીતના આ જે તમારો સ્તંભ હતો તે આ સ્તંભની પહોળાઈ તમારી બધામાં એક સરખી જ હોવી જોઈએ,
બધામાં એક સરખી જ છે, બરાબર. બીજું, દરેક સ્તંભની લંબાઈ કે ઊંચાઈ તે સ્તંભ માટેના ચલના મૂલ્યને અનુરૂપ હોવી જોઈએ. હવે આ જે લંબાઈ છે એની સ્તંભની, અથવા તો ઊંચાઈ કહીએ તો પણ ચાલે, એ ઊંચાઈ એના ચલ મૂલ્યને આધારિત હોવી જોઈએ. દાખલા તરીકે અહીંયા 40 અને 30 છે, એટલે આનું ચલ મૂલ્ય થયું 70, બરાબર. તો આ 70 ચલ મૂલ્યને આધારિત જ એની ઊંચાઈ હોવી જોઈએ. ચોપડીમાં તમને 80 કીધું અને તમે 70 દોરો તો એ તમારું ચલ મૂલ્ય ખોટું કહેવાય, બરાબર. એટલે એની ઊંચાઈ એના ચલ મૂલ્યને અનુરૂપ જ હોવી જોઈએ. ત્રીજું, દરેક સ્તંભની વચ્ચેનો ગાળો આકૃતિમાં સરખો હોવો જોઈએ અને તે જ ગાળો ઉગમ બિંદુ અને પ્રથમ સ્તંભ વચ્ચે જળવાવો જોઈએ. એટલે કે આ જે ઉગમ બિંદુથી 0 થી આ પહેલું જે ચલ છે એ બંને વચ્ચેનો જે ગાળો છે એ જ ગાળો બાકીના બધા સ્તંભોની વચ્ચે જળવાયેલો હોવો જોઈએ. દરેક સ્તંભ એક્સ ધરી પર સામાન્ય રીતે દોરવામાં આવે છે, જેના ઉપર દર્શાવતા પરિબળને આધાર કહેવાય. એટલે કે એક્સ ધરી પર જ આપણે બધા વર્ષ, મહિનાઓ, વસ્તુના નામ ને બધું દર્શાવવાનું હોય છે, કે જે સામાન્ય રીતે આધાર તરીકે અસ્તિત્વમાં આવે છે. આજના આધુનિક યુગમાં કોમ્પ્યુટરની મદદથી ઊભા સ્તંભના બદલે આડા સ્તંભ, એટલે કે વાય ધરી પર આડા દોરવાની રીત પણ વધુ પ્રચલિત થઈ છે, પણ આપણે ત્યાં અત્યારે એક્સ ધરી પર જ દોરવાની પ્રથા છે. દરેક ઊભો સ્તંભ માહિતીના ક્રમમાં જ દોરવામાં આવે છે. આમ પ્રથમ માહિતી માટેનો સ્તંભ ઉગમ બિંદુથી પહેલો જ દોરવામાં આવે. એટલે દાખલા તરીકે આપણને જાન્યુઆરી ફેબ્રુઆરી કીધું હોય તો એ જાન્યુઆરી ફેબ્રુઆરી જ પહેલો દોરવાનો હોય છે, બરાબર. પછી તમે નવેમ્બર ડિસેમ્બરનો જે છેલ્લો સ્તંભ હોય તે પહેલો દોરી દેવ તો એ ચાલે નહીં. એટલે એ પહેલો જે પ્રથમ ક્રમ છે તેને જ આપણે ઉગમ બિંદુની સાથે પ્રથમ દોરવાનો હોય છે. ત્યાર પછી આવે છે વૃતાંશ આકૃતિ. વૃતાંશ એટલે વર્તુળનો અંશ, કે એક વર્તુળને એક સમષ્ટિ માની લેવામાં આવે છે અને માહિતીના વિભાગોને વર્તુળના ભાગ પાડીને દર્શાવવામાં આવે ત્યારે વૃતાંશ આકૃતિ બને. એટલે સંપૂર્ણ એક ગોળ હોય, આ રીતના એક ગોળ હોય. આ એક ગોળ છે તેને આપણે સમષ્ટિ ધારી લઈએ. હવે આ સમષ્ટિમાંથી આપણને જેટલા ચલો આપેલા હોય તે ચલોને વર્તુળના સૂત્રથી આપણે ભાગી નાખીએ અને અહીંયા દાખલા તરીકે આ રીતના વર્તુળ પાડ્યું હોય તો અહીંયા આપણું એક કેન્દ્ર બિંદુ આવે. હવે દાખલા તરીકે પહેલા ચલમાં આપણને 90 કીધા હોય તો આપણે કોણ માપકની મળે 90 દોરી દેવાના આવી રીતના, એટલે આટલું 90 થાય. ત્યાર પછી તમને એવું કીધું હોય કે એ બીજું છે તે તમારે 40 છે, તો તમારે અહીંયા કોણ માપક મૂકીને દોરવાનું, એટલે 40 જ્યાં આવતું હોય ત્યાં તમારે બીજું દોરવાનું આવી રીતના. તો આ રીતના તમે વૃતાંશ આકૃતિ તૈયાર કરી શકો છો, કે જે માહિતી માટે વિભાજિત સ્તંભ આકૃતિ દોરવામાં આવે છે તેવી જ માહિતી માટે વૃતાંશ આકૃતિ પણ દોરવામાં આવે છે. અને વર્તુળનું ક્ષેત્ર 360 અંશ હોવાથી ચલનું કુલ મૂલ્ય 360 અંશ થાય અને માહિતીના પ્રમાણના આધારે વૃતાંશ પાડીને પેટા મૂલ્યો દર્શાવવામાં આવે છે. મેં જેમ તમને અગાડી વર્તુળની જે આકૃતિ દોરી તે પ્રમાણે જ અહીંયા આપણે વર્તુળની આકૃતિ દોરવાના છીએ. આમ કહી શકાય કે કુલ માહિતીના પેટા વિભાગોને, કુલ માહિતી એટલે આપણે જે પેલું વર્તુળને સમષ્ટિ કીધું તે, એ કુલ માહિતીને પેટા વિભાગોમાં વહેંચો. એટલે કે પેલું મેં તમને અગાડી કીધું 90 અને 40 અંશ, બસ એ રીતના વર્તુળના અંશના પ્રમાણમાં જ્યારે દોરવામાં આવે ત્યારે તેવી આકૃતિને વૃતાંશ આકૃતિ કહેવાય છે. અને આ વૃતાંશ આકૃતિમાં વૃતાંશ શોધવાની રીત કઈ છે, તો કે એનું સૂત્ર છે કે વૃતાંશ બરાબર પેટા મૂલ્યના છેદમાં કુલ મૂલ્ય ગુણ્યા 360, બરાબર. તો અહીંયા આપણે એક અનુસૂચિ જોઈએ કે જુદી જુદી વસ્તુઓ પાછળ એક વિદ્યાર્થી દ્વારા વપરાતા તેના ખિસ્સા ખર્ચની ટકાવારી આપણે વૃતાંશ આકૃતિમાં દર્શાવવાની છે. તો અહીંયા તમને આપેલ જે વસ્તુ બધી, ચોપડીઓ, સ્ટેશનરી, ફોન, કોમ્પ્યુટર વગેરે પાછળનો ખર્ચો, નાસ્તાનો ખર્ચો, કપડાં વગેરે, અહીંયા ટકાવારી ખર્ચ આપેલા છે 20, 5, 30, 30, 15 અને 100. વૃતાંશની ગણતરી કેવી રીતના કરવાની, તે તો કે પેટા મૂલ્ય અહીંયા આપેલું છે આપણને, તો પેટા મૂલ્ય એટલે આપણે 20, આ જે 20 છે તે આપણું પેટા મૂલ્ય કહેવાય, અને કુલ મૂલ્ય એટલે કે આ બધી ટકાવારીનો ખર્ચો 100 થાય છે તે આપણો કુલ મૂલ્ય. એટલે 20 ના છેદમાં 100 ગુણ્યા 360, એટલે અહીંયા આ રીતના આપેલ છે કે 20 ગુણ્યા 360 ભાગ્યા 100, એટલે ગુણાકાર ને ભાગાકાર કરતાં આપણને 72 અંશ મળે. એ જ પ્રમાણે પેટા મૂલ્ય 5 ગુણ્યા 360 ભાગ્યા કુલ મૂલ્ય બરાબર 18 અંશ,
पेटा मूल्य गुणिया 360 भाग्या कुल मूल्य बराबर 128 मळे। 30 गुणिया ए 360 भाग्या 100 એટલે આ પેટા મૂલ્ય ગુણ્યા 360 ભાગ્યા કુલ મૂલ્ય તો આપણને મળશે 108 અંશ। આ રીતના તમે સૂત્રની અંદર કિંમતો મૂકતા જાવ એટલે તમને એનું વૃતાંશની ટકાવારી મળતી જાય અને એ વૃતાંશના જે માપ થાય છે તે હંમેશા 360 અંશ જ થશે બરાબર। એટલે ગમે ત્યારે પણ તમે એનો સરવાળો કરો ને જો 360 ન આવે તો એવું તમારે સમજી લેવાનું કે આ વૃતાંશની ગણતરી ખોટી છે બરાબર। તો હવે આપણે જોઈએ પહેલાં વૃતાંશ આકૃતિ કેવી છે તે। તો વૃતાંશ આકૃતિ માટે તમારે અહીંયા કેન્દ્રમાં વર્તુળ મૂકીને એક પહેલાં સંપૂર્ણ ગોળ દોર દેવાનો અને ગોળ દોર્યા બાદ તમારે આ જે બધા ભાગ આવેલા હતા એ બધા ભાગ તમારે અહીંયા દર્શાવવાના છે। તો અહીંની આકૃતિમાં તમને એવું દર્શાવેલું છે કે પહેલાં તો તમને સ્ટેશનરી આપેલી છે બરાબર। તો સ્ટેશનરીના કેટલા હતા તો કે 18 અંશ બરાબર। તો 18 અંશ એટલે અહીંયા તમારે કોણ માપક મૂકવાનું અને પહેલાં જે તમને આમ અર્ધકોણ માપકમાં જે 18 દેખાય તે 18 સુધી અહીંયા એમ ટીક કરવાનું અને પછી ત્યાંથી આ કેન્દ્ર બિંદુ સુધીની લીટી દોર દેવાની। પછી તમને અહીંયા આપેલું છે કે ચોપડીઓ બરાબર। અહીંયા તમને આકૃતિમાં ગમે તેમ બધું આપેલું છે પણ આપણે વ્યવસ્થિત ક્રમમાં જ લેવાનું કે પહેલાં 72 પછી 18 પછી 108 પછી 108 પછી 54 એ રીતના ક્રમમાં લેવાનું। અહીંયા તમને ગમે તેમ આપેલું છે બરાબર। તો આપણે ક્રમમાં જ લેવાનું છે। આ 20% એટલે ચોપડીઓ છે તો ચોપડીઓના 72 છે એનો મતલબ કે આ જે આપણી લીટી આવી આ 18 અંશવાળી એ 18 અંશ પર કોણ માપક મૂકવાનું અને જ્યાં 72 આવે ત્યાં આપણે ટીક કરી દેવાનું એટલે અહીંયા આવશે તો 72 આવે એટલે અહીંયા આપણે સીધી લીટી પાડી દઈએ એટલે આપણને આ મળી જાય ચોપડીઓનું માપ। આ તમારું 72 અંશ થશે બરાબર। ત્યાર પછી એના પર તમારે કોણ માપક મૂકવાનું અને પછી તમારે દોરવાનું કપડાં માટે તો કપડાં માટે 54 અંશ હતું તો અહીંયાથી 54 અંશ એટલે આટલું થશે બરાબર। પછી તમારે 30% માટે નાસ્તાનું જોવાનું બરાબર તો નાસ્તાનું છે તમારું 108 અંશ છે તો આટલો ભાગ 108 અંશ અને આ ભાગ 108 અંશ। આ છેલ્લો ભાગ તમારે દોરવાનો હતો નથી આ છેલ્લો ભાગ તો એની મેરેજ આવી જાય તમારું જો આ બધા જ માપ બરાબર હશે તો આ છેલ્લો માપ એની મેરેજ વ્યવસ્થિત આવી જશે। તો આ રીતના તમે વૃતાંશ આકૃતિ દોરી શકો છો। સ્તંભ પાસ પાસેની સ્તંભાકૃતિની જેમ જ આ વૃતાંશ આકૃતિને પણ તમારે અલગ અલગ શેડમાં અથવા તો અલગ અલગ કલરમાં દર્શાવવાની હોય છે। હવે જોઈએ આપણે વૃતાંશ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો કે વૃતાંશ આકૃતિ દોરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ તો કે પહેલું વર્તુળ 360 વૃતાંશ જ હોય એટલે ગોળ સંપૂર્ણ દોરવાનું બરાબર સંપૂર્ણ ગોળ દોરવાનું અર્ધ વર્તુળ ચાલશે નહીં। બીજું માહિતીના દરેક પેટા મૂલ્યના આધારે વૃતાંશ શોધવામાં આવે છે અને દરેક પેટા વિભાગના વૃતાંશનો સરવાળો 360 અંશ જ થવો જોઈએ એટલે કે આપણે જે વૃતાંશ શોધવાની ગણતરી હતી એ સૂત્રની અંદર કિંમતો મૂકવાની અને એ કિંમતો મૂક્યા પછી એનો સરવાળો ફરજિયાત 360 અંશ થવો જ જોઈએ। જો એ નહીં થાય તો તમારી એ ગણતરી ખોટી છે એવું તમારે સમજવાનું। ત્રીજું જ્યારે કોઈ બે સમયગાળા કે પ્રદેશો વચ્ચેની સરખામણી માટે બે વૃતાંશ આકૃતિઓ બાજુ બાજુમાં દોરાય તો કુલ મૂલ્યના આધારે જે તે વર્તુળ દોરવામાં આવે છે। નાના અંકવાળી માહિતી માટે નાનું વર્તુળ અને મોટા અંકવાળી માહિતી માટે મોટું વર્તુળ દોરવા એટલે તમને એકથી વધારે વર્તુળ પણ આપવામાં આવે તો ત્યારે તમારે બે વર્તુળ દોરવા પડે અને બંનેની માહિતી તમારે અલગ અલગ દર્શાવવી પડે છે। હવે આકૃતિ જોયા પછી હવે જોઈએ છે આલેખના પ્રકારો કે અર્થશાસ્ત્રમાં આલેખો પણ અવારનવાર વપરાતા હોય છે। આંકડાશાસ્ત્ર મુજબ આલેખના પ્રકારો નીચે મુજબ છે જેમાં પહેલું સામાયિક શ્રેણીના વલણો દર્શાવતો આલેખ, બીજું સતત આવૃત્તિ વિતરણ ધરાવતી માહિતી માટેના આલેખો એમાં પહેલું છે સ્તંભાલેખ, બીજું છે આવૃત્તિ બહુકોણ, ત્રીજું છે આવૃત્તિ વક્ર અને ચોથું છે સંચય આવૃત્તિ બહુકોણ અને ત્રીજો પોઈન્ટ છે તમારો લઘુગુણક આધારિત આલેખ બરાબર। આ છે તમારા આલેખના પ્રકારો। આના વિશે આપણે ડિટેલમાં માહિતી મેળવવાની નથી બરાબર
માત્ર તમારે આકૃતિના પ્રકારો વિશેની જ માહિતી આ ચેપ્ટરની અંદર હતી. આલેખના પ્રકારો વિશેની માહિતી આપણને આ ચેપ્ટરમાં આપી નથી. હવે નવા વિડીયોમાં આપણે અર્થશાસ્ત્રના અભ્યાસમાં ટેકનોલોજીનો ઉપયોગ કઈ રીતના કરવો અને આપણા આધુનિક યુગમાં ટેકનોલોજી કેટલી મહત્વની છે તેના